હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બનાવેલા ઓક્સિજન પ્લાન્ટનું મુખ્યમંત્રીના હસ્તે ઈ લોકાર્પણ કરાયા બાદ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે યુનિવર્સિટીના ઓક્સિજન પ્લાન્ટને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીના રંગભવન ખાતે યોજાયેલા ઓક્સિજન પ્લાન્ટના ઈ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું બુકે અને શાલ દ્વારા વિધિવત રીતે સન્માન કરવામાં આવ્યું હતું. તે પૂર્વે કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટીના ગીતથી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટના ગાંધીનગરથી વર્ચ્યુઅલ લોકાર્પણ પ્રસંગે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર સંભવિત ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આવનારા સમયમાં 1800 મેટ્રિક ટન ઓક્સિજનની વ્યવસ્થાઓ ઊભી કરવાની નેમ રાખી છે. આવા ઓક્સિજન પ્લાન્ટમાં હવામાંથી ઓક્સિજન મેળવીને તેને સપ્લાય કરવામાં આવશે. તેના ભાગરૂપે આજે આવા જ એક પ્લાન્ટનું લોકાર્પણ સંપન્ન કર્યું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ₹60 લાખના ખર્ચે માત્ર 15 જ દિવસમાં તૈયાર થયેલા આ ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટથી પાટણ શહેર જિલ્લો અને આસપાસના તાલુકાઓમાં કોરોના મહામારી દરમિયાન ઓક્સિજનની જરૂરિયાત આ પ્લાન્ટથી પૂર્ણ થઈ શકશે. એટલું જ નહીં, 13 કિલો લિટર પ્રવાહી ઓક્સિજનની ક્ષમતાવાળા આ પ્લાન્ટથી એકી સાથે 40 સિલિન્ડર ભરી શકાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં સમગ્ર દેશમાં ખૂબ જ ઝડપીથી કેસો વધ્યા, ઓક્સિજન બેડ તેમજ ઓક્સિજનની જરૂરિયાત પણ ખૂબ મોટી માત્રામાં ઊભી થઈ હતી. ત્યારે કેન્દ્ર સરકારે એરફોર્સના વિમાનો તેમજ રેલવે દ્વારા ઓક્સિજનને એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડ્યો હતો. આમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ઝડપથી આ સમસ્યામાંથી બહાર નીકળી શક્યા છીએ. આ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઓક્સિજન સામાન્ય રીતે ખપત 250 ટનની રહેતી હતી. એ બીજી લહેરમાં ઓક્સિજનની 1200 ટનની ખપત થવા લાગી હતી. ત્યારે કેન્દ્ર સરકારે ઓક્સિજન, વેન્ટિલેટર, ઇન્જેક્શન જેવી તમામ પ્રકારની મદદ ગુજરાતને કરી હતી. આ બીજી લહેરમાં પણ ઓક્સિજન સપ્લાય પૂરતા પ્રમાણમાં સુનિશ્ચિત કર્યો હતો. કોરોનાની બીજી લહેરમાં અનેક રાજ્યોમાં ઓક્સિજનની અછતને કારણે દર્દીઓના મૃત્યુ થયા હતા, પણ ગુજરાતમાં એક પણ દર્દીનું મૃત્યુ ઓક્સિજનના અછતના કારણે થયું નથી, એમ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં રાજ્યની તમામ હોસ્પિટલમાં ઓક્સિજનની વ્યવસ્થા આપણે સુપેરે રીતે પૂરી પાડી છે. આજે ઓક્સિજનની ખપત 1200 ટનમાંથી ઘટીને 300 ટન થઈ ગઈ છે, એટલે કે એક મોટી સમસ્યામાંથી પણ આપણે હવે બહાર આવી ગયા છીએ. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે સરકાર તાઉતે વાવાઝોડા દરમિયાન પણ અસરગ્રસ્ત વિસ્તારોની હોસ્પિટલમાં ઓક્સિજનની અછત કે દર્દીઓને કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય તેના માટે પણ આગોતરું પ્લાનિંગ કર્યું હતું. એવા વિસ્તારો કે જ્યાં આ વાવાઝોડાની વધુ અસર થવાની હતી તેવા વિસ્તારોમાં ઓક્સિજનનો સપ્લાય અટકે નહીં તેમજ ઓક્સિજનની ઘટ ન પડે તે માટે રાજ્ય સરકારે એડવાન્સમાં ઓક્સિજનનો સ્ટોક રાખ્યો હતો. આમ તાઉતે વાવાઝોડા દરમિયાન સૌરાષ્ટ્રની એક પણ હોસ્પિટલમાં ઓક્સિજનની ઘટ પડવા દીધી ન હતી, એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું. વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે ગુજરાત સંપૂર્ણપણે સજ્જ છે. આપણે લિક્વિડ ઓક્સિજન પર આધાર રાખવો ન પડે તે માટે હવામાંથી PSA દ્વારા ઓક્સિજન વ્યાપક પ્રમાણમાં ઉત્પન્ન થાય તે પ્રકારનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. આમ PSA પ્લાન્ટ દ્વારા ઓક્સિજન ઉત્પન્ન કરીને ગુજરાતમાં ઓક્સિજનની ખપતને પહોંચી વળવાની સરકારની તૈયારીઓ છે. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સ્ટેટ હોવાના કારણે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનની જરૂરિયાત રહે છે. આ સાથે હોસ્પિટલ તેમજ રિસર્ચ માટે પણ ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય છે. ત્યારે આવનારા સમયમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટ આ વિસ્તારમાં ઓક્સિજન પૂરો પાડવામાં ઉપયોગી બનશે, એમ તેમણે જણાવ્યું હતું. ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને બધા એસી મેમ્બર બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે યુનિવર્સિટીમાં ઓક્સિજન પ્લાન્ટ રીફિલિંગ સેન્ટર એ આજે લોકાર્પિત થયું છે. કોરોનાના આ સંક્રમણમાં ઓક્સિજનની વ્યવસ્થા તંત્ર એ આપણે સુપેરું રીતે વ્યવસ્થિત પૂરું કર્યું હતું. આજે 1200 ટનમાંથી ઘટીને 300 ટન થઈ ગયું છે ખપત. એટલે એક મોટી સમસ્યામાંથી બહાર નીકળ્યા. મને દિવસો બરોબર યાદ છે, પાટણથી ફોન આવે,
મહેસાણાથી ફોન આવે, બનાસકાંઠાથી ફોન આવે, વડોદરાથી ફોન આવે કે સાહેબ જો 5 કલાકમાં ટેન્કર નહીં પહોંચે તો અમારે ત્યાં હોસ્પિટલમાં ઓક્સિજન નહીં પહોંચે ને દર્દી ઓક્સિજન વગર મૃત્યુ પામશે એવી સ્થિતિ છે તો કંઈક કરો. અમે કહેતા હતા શાંતિ રાખો, વ્યવસ્થા થઈ છે, ટેન્કર પહોંચી જશે. તો યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર જીજે વોરાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં સ્થાપિત કરેલા ઓક્સિજન પ્લાન્ટ પાછળ 93 લાખનો માતબર ખર્ચ યુનિવર્સિટી અને દાતાઓના સહયોગથી કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટમાંથી એકી સાથે 40 જેટલી ઓક્સિજનની બોટલો ભરાય તેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ દ્વારા ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું. હવે પ્લાન્ટ વિધિવત રીતે ચાલુ થઈ ગયો છે. એક સાથે અહીંયા 2 સેક્શન આપ જોઈ શકો છો. આ સેક્શનમાં 20 બોટલ ભરાશે, આ સેક્શનમાં 20 બોટલ ભરી શકાશે. એટલે 40 બોટલ એક સાથે ભરી શકાય એવી આપણે જોગવાઈ કરી છે, જે અર્જન્સી અથવા ઇમરજન્સીની અંદર આપણે ઘણું બધું ઓક્સિજનની કામગીરી કરી શકીએ છીએ. પ્લાન્ટ માટે અંદાજે 93 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે, જેમાં યુનિવર્સિટી અને દાતાશ્રીઓનો પણ ખૂબ વિશાળ સહયોગ રહ્યો છે, જેને કારણે આપણો ઉત્સાહ ખૂબ ટકી રહ્યો છે અને આ પ્લાન્ટ આજે 100% કાર્યરત થઈ શક્યો છે. આ પ્રસંગે પાટણ ખાતે સાંસદ શ્રી ભરતસિંહજી ડાભી, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડોક્ટર જીજે વોરા, કલેક્ટર શ્રી સુપ્રીતસિંહ ગુલાટી, પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સ્મિતાબેન પટેલ, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી ધર્મેન્દ્ર પટેલ, ધારપુર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર યોગેશાનંદ ગોસ્વામી, સંગઠનના જિલ્લા પ્રમુખ શ્રી દશરથજી ઠાકોર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી સી એલ સોલંકી, યુનિવર્સિટીના કારોબારી સભ્યશ્રીઓ, દાતાશ્રીઓ સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.